નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જય મામાદેવ તન્ના એજ્યુકેશનલ કેમ્પસ ગોંડલ કેમ છો વિદ્યાર્થી મિત્રો મજામાં બાળકો આપણે ઇંગ્લિશ વિષયની અંદર રિવિઝન કરી રહ્યા છીએ જેની અંદર બાળકો આપણે અગાઉના લેક્ચરમાં ધીસ અને ધીસ વડે ખાલી જગ્યાઓ પૂર્ણ કરી હવે બાળકો આપણે ટિવિઝનની અંદર આગળ વધવાના છીએ જેની અંદર પ્રશ્ન ચાર અ તેની અંદર હેવ કે હેઝ વડે ખાલી જગ્યા પૂરો બાળકો અગાઉના લેક્ચરમાં જે આપણે ખાલી જગ્યા પૂર્ણ કરી તેમાં ધીસ અને ધીઝનો ઉપયોગ વડે અને આપણો જે પ્રશ્ન ચાર અ છે તેમાં હેવ અને હેઝ વડે ખાલી જગ્યા કઈ રીતે પૂરાય એ આપણે જોવાની છે બાળકો આપણે તેનો અભ્યાસ કરી ગયા છીએ કે હેવનો ઉપયોગ ક્યાં થાય છે અને હેઝનો ઉપયોગ ક્યાં થાય છે ઓકે બાળકો બાળકો આ અને યુમાં હેવનો ઉપયોગ થાય છે અને હે શીટમાં કોનો ઉપયોગ થાય છે હેઝનો ઉપયોગ થાય છે આપણે સમજી જ ગયા છીએ તો અહીં મેં કેટલી ખાલી જગ્યાઓ છે લખી છે જે તમારે પણ વ્યવસ્થિત લખવાની છે અને હવે આપણે તેમાં આગળ જોઈએ ફર્સ્ટ છે હી ખાલી જગ્યાએ ટોય હી ખાલી જગ્યાએ ટોય હવે હી છે તેની સાથે હીવનો ઉપયોગ થશે કે હેઝનો આપણે જે કોષ્ટકનો અભ્યાસ કર્યો હતો એ બાળકો તમને કોષ્ટક બરાબર રીતે યાદ હોય એના વડે આપણે ખાલી જગ્યા પૂર્ણ કરી હતી કરી હતી ને તો આપણને બરાબર આવડી જાય તો હિમાં છે એ હેઝનો ઉપયોગ થશે એચ એ એસ હી હેઝ એ ટોય તેની પાસે શું છે ટોય એટલે કે હા રમકડા પછી સેકન્ડ ખાલી જગ્યા છે યુ ખાલી જગ્યાએ બોક્સ યુ ખાલી જગ્યાએ બોક્સ હવે યુ છે તેની પાસે બોક્સ છે હવે યુ છે તેની સાથે શું ઉપયોગ થશે તો કે હેવ નો એચ એ વી એચ એ વી યુ હેવ એ બોક્સ તેની પાસે બોક્સ છે પછી થર્ડ નંબરમાં ત્રીજા નંબરમાં શું આપેલું છે અમી ખાલી જગ્યાએ નાઈફ હવે અમી છે એ છોકરીનું નામ છે એટલે શું થશે આપણને ખબર જ છે કે ગર્લના નામ માટે શીનો ઉપયોગ થાય છે તેમજ બોયના નામ માટે હિનો ઉપયોગ થાય છે તો અહીં અમી છે એ ગર્લનું નામ છે તો અમી ખાલી જગ્યાએ નાઇફ તો સી સાથે કેનો ઉપયોગ થાય છે આપણને ખબર જ છે ને અમી છે શું છે ગલ છે તો તેની સાથે ઉપયોગ થશે હેઝનો એચ એ એસ અમી હેઝ એ નાઇફ અમી પાસે શું છે છરી છે તો બાળકો આપણને બરાબર યાદ હોવું જોઈએ હેવ અને હેઝનો ઉપયોગ ક્યાં થાય છે પછી આપણે ખાલી જગ્યામાં આગળ વધીએ તો બાળકો ફોર નંબરની અંદર આય ખાલી જગ્યાએ પેન હવે આય છે તેની સાથે શું ઉપયોગ થશે હેવનો કે હેઝનો હા હેવનો ઉપયોગ થશે શું થશે હેવનો તો અહીં આપણે લખીશું તમારે બરાબર લખવાનું છે એચ એ વી ઈ આઈ હેવ એ પેન મારી પાસે પેન છે હવે આપણે આગળ વધીએ તો ફાઈવ નંબરમાં સી ખાલી જગ્યાએ સ્કેલ અહીં આવ્યું સી હવે સી સાથે કેનો ઉપયોગ થશે હા હેઝનો ઉપયોગ થશે તો આપણે લખીશું એચ એ એસ વેરી ગુડ સી હેઝ એ સ્કેલ શું થશે સી હેઝ એ સ્કેલ તમારે બાળકો આવી રીતે વ્યવસ્થિત પૂર્ણ કરવાનું છે હવે આપણે આગળ જોઈએ નેક્સ્ટ સિક્સ નંબરમાં યુ ખાલી જગ્યાએ બુક યુ ખાલી જગ્યાએ બુક અહીં આવી યુ યુ સાથે હેવ કે હેઝનો ઉપયોગ થશે યુ ખાલી જગ્યાએ બુક તો યુ સાથે ઉપયોગ થશે હેવનો વેરી ગુડ તો આપણે અહીં લખીશું એ વી હેવ યુ હેવ એ બુક તારી પાસે બુક છે સમજે છે ને બાળકો બરાબર હા હવે આપણે સેવન નંબરની જે ખાલી જગ્યા છે જે બ્લેન્ક છે એ જોઈએ ઇટ ખાલી જગ્યાએ મેન ઇટ ખાલી જગ્યાએ મેન હવે અહીં ઇટ આવ્યું તો ઈટ સાથે હેવનો કે હેઝનો શેનો ઉપયોગ થશે હા હેઝનો એ શી ઈટમાં હેઝનો ઉપયોગ થશે તો આપણે અહીં લખીશું હેઝ એચ એસ ઇટ હેઝ એ મે ઓકે બાળકો તેના પછી આપણે એટ નંબરની જે બ્લેન્ક છે તેમાં જોઈએ હી ખાલી જગ્યાએ બોલ હી ખાલી જગ્યાએ બોલ અહીં હી છે અને અહીં ખાલી જગ્યા છે તો હવે હી છે તેની સાથે હેવનો ઉપયોગ થશે કે હેઝનો હા હેઝનો ઉપયોગ થશે તો આપણે અહીં લખીશું હેઝ He has એ બોલ તેની પાસે બોલ છે પછી આપણે નાઇન નંબરમાં જોઈએ નવ નંબર ઉપર જે પ્લેન્ક આપેલી છે સી ખાલી જગ્યાએ ન્યૂ સ્ટોરી બુક સી ખાલી જગ્યાએ ન્યૂ સ્ટોરી બુક શી સી છે હવે તેની સાથે હા હેઝનો ઉપયોગ થશે સી હેઝ એ ન્યૂ સ્ટોરી બુક તેની પાસે નવી વાર્તાની બુક છે હવે આપણે દસ નંબરમાં જોઈએ ટેન નંબર આઈ ખાલી જગ્યાએ ડોલ હવે આઈની સાથે શેનો ઉપયોગ થશે હા વેરી ગુડ હેવનો ઉપયોગ થશે એચ એ વી આઈ હેવ ડોલ મારી પાસે ઢીંગલી છે હવે બાળકો આપણે અગિયાર નંબરની અંદર જોઈએ તો તેમાં શું આપે છે વી ઓલ ખાલી જગ્યા ઇંગ્લિશ બુક વી ઓલ ખાલી જગ્યા ઇંગ્લિશ બુક હવે વી ઓલમાં શેનો ઉપયોગ થશે બાળકો હા હેવનો ઉપયોગ થશે તો આપણે અહીં લખીશું એચ એ વી ઈ વી ઓલ હેવ ઇંગ્લિશ બુક પછી નેક્સ્ટ જોઈએ આપણે હી ખાલી જગ્યાએ ખાલી જગ્યાએ પેટ ડોગ તેમાં હેવનો ઉપયોગ થશે કે હેઝનો તો હી સાથે હેઝનો ઉપયોગ થશે તો આપણે અહીં બરાબર લખવાનું છે હી હેઝ એ પેટ ડોગ તેના પછી આગળ આપણે જોઈએ તો ધે ખાલી જગ્યાએ બિગ હાઉસ ધે ખાલી જગ્યાએ બિગ હાઉસ હવે બાળકો ધ્યેયની સાથે શું આવશે હા શું આવશે હેવ આવશે તો આપણે એ લખીશું ધે એ બિગ હાઉસ તેના પછી નેક્સ્ટ જોઈએ તો આ ખાલી જગ્યાએ ચોકલેટ હવે આઈની સાથે શું આવશે હા હેવ આવશે વેરી ગુડ આઈ હેવ એ ચોકલેટ હવે લાસ્ટ ખાલી જગ્યા છે સી ખાલી જગ્યા મેની ડ્રેસીસ હવે સીની સાથે શું આવશે હેઝ આવશે વેરી ગુડ સી હેઝ એ મેની ડ્રેસીસ તેની પાસે ઘણા બધા ડ્રેસો છે તો બાળકો આ હતી આપણી હેવ કે હેસ વડેની બ્લેન્ક્સ જે તમારે રિવિઝન બુકમાં વ્યવસ્થિત સારા અક્ષરે લખવાની છે તો બાળકો હવે પછીનો અભ્યાસ આપણે પછીના લેક્ચરમાં કરીશું ત્યાં સુધી જય મામાદેવ